નરેન્દ્ર મોદી આજે સાંજે સવા વાગે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે વહેલી સવારે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી ત્યાર પછી રાષ્ટ્રીય વોર મેમોરિયલ ગયા શહીદોને શ્રદ્ધાંજલિ આપી મોદી સરકાર થ્રી ઓ ના સંભવિત મંત્રીઓને શપથ માટેના ફોન આવી ગયા છે ચંદ્રબાબુ નાયડુની ને કેબિનેટ અને રાજ્ય મંત્રી પદ મળવાની પુષ્ટિ લગભગ થઈ ચૂકી છે પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટર અને રાવેન્દ્રજીતને પણ હરિયાણાથી ફોન આવ્યો છે એવું કહેવાય રહ્યું છે કે કેબિનેટમાં યુપી રાજસ્થાન અને ગુજરાતનો હિસ્સો ઘટ્યો છે કયા કયા નેતાઓને ફોન આવ્યા છે તો એના વિશે વાત કરીએ અમિત શાહ બીજેપીના

રામનાથ ઠાકુર જીડીયુ ચિરાગ પાસવાન એલ અનુપ્રિયા પટેલ અપના જયંત ચૌધરી આરએલડીના એલડીના પ્રતાપરાવ જાદવ શિવસેના શિંદે જૂથના મોહન નાયડુ ટીડીપીમાંથી પી ચંદ્રશેખર પેમસાની ટીડી પીમાંથી આટલા જે નેતાઓ છે એને ઓફિશિયલી ફોન આવી ચૂક્યા છે કેન્દ્રની મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓમાં હરિયાણામાંથી ત્રણ મંત્રી હોઈ શકે છે જેમાં પહેલું નામ પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટરનું મનાઈ રહ્યું છે બીજું નામ ગુરુગ્રામના સાંસદ છે જે છઠ્ઠી વખત સાંસદ બન્યા છે અગાઉની મોદી સરકારમાં મંત્રી પણ હતા ગત ટર્મમાં મંત્રી રહી ચૂકેલા ફરીદાબાદના સાંસદ કૃષ્ણપાલ ગુર્જર પણ મંત્રી બની શકે છે મહારાષ્ટ્રમાં એનડીના ખરાબ પ્રદર્શન પછી સાથી પક્ષોમાં નારાજગી વધવા લાગી છે જે રીતે માહિતી સામે આવી છે એનસીપી એટલે અજીત પવારનું જૂથ છે તેના કોઈ પણ નેતાને હજુ સુધી મંત્રી પદને લઈને ફોન નથી આવ્યો આ પહેલા છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અત્યારે દિલ્હીમાં એનસીપીના ના નેતા સુનિલ તટકરેના ઘરે પહોંચ્યા છે અજીત પવાર પ્રફુલ પટેલ અને અન્ય પાર્ટીના નેતાઓ પણ અહીંયા હાજર છે અને એવું કહેવાય રહ્યું છે કે ફડણવીસ અજીત મનાવવામાં લાગ્યા છે અને એમના માટે નવી ઓફર લઈને ગયા છે આ નવી ઓફર શું હશે એની માહિતી પણ થોડા સમયમાં સામે આવશે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે જે રીતે માહિતી સામે આવી છે ખાડગે પાર્ટી અને સહયોગીઓ સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લીધો છે ભાજપના નેતા પ્રહલાદ જોશીએ શનિવારે મોડી રાત્રે આઠ જૂને ખરગેને ફોન કરીને કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હોવાની માહિતી છે તો મહારાષ્ટ્ર ભાજપના સાંસદ નિતિન ગડકરી પિયુષ ગોયલ રક્ષા ખર્શી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ રામદાસ આઠવલે અને શિવસેના સિંદે જૂથ છે એના સાંસદ પ્રતાપ રાવ જાધવને પણ ફોન આવ્યો છે આ તમામને મંત્રી બનાવી શકાય છે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર